નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 15 જૈવ વિવિધતા અને સંરક્ષણની અંદર આગળના ટોપિકની વાત કરીએ કે ભાઈ જૈવ વિવિધતાના હેતુઓ શું છે. આપણી જીવનશૈલી જે છે એ જીવનશૈલીના દરેક પ્રસંગોની અંદર તમે જોઈ શકો છો કે આપણી આર્થિક ઉપયોગિતા જે છે અને આપણો જે વિકાસ છે એ વિકાસની અંદર જૈવ વિવિધતાનો ફાળો જે છે ખૂબ જ મહત્વનો છે. એમ કહી શકાય કે આપણું જે સમગ્ર જીવન છે એ જીવન આ જૈવ વિવિધતાને આભારી છે. મનુષ્યનો જન્મ થાય ત્યાંથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધીના સમયગાળાની અંદર એ પોતાના જીવનના દરેક પ્રસંગે આ જૈવ વિવિધતાનો વારંવાર ઉપયોગ કરે છે. પ્રત્યેક અને વિવિધ સજીવો એકબીજા માટે કુદરતની અંદર આર્થિકતાના સંદર્ભમાં સીધા ઉપયોગી છે. જૈવ વિવિધતાની રચનામાં સંકળાયેલા જે તમામ ઘટકો જે છે એ ઘટકો એટલે કે પછી નિર્જીવ હોય કે સજીવ હોય, આમ તમામ જે નિર્જીવ અને સજીવ ઘટકો અથવા જે સજીવો જે છે દ્વિસંતંત્રીય ઘટકો જે છે કે જે એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે એકબીજાનો ઉપયોગ કરે છે અને એટલા માટે આ જૈવ વિવિધતા જે છે આપણા માટે સૌથી મહત્વનું છે. હવે આ જૈવ વિવિધતાના હેતુઓ કયા છે? મુખ્ય હેતુઓ જે છે એની આપણે વાત કરીએ તો એમાં પહેલો હેતુ છે જૈવ વિવિધતાના જ્ઞાન દ્વારા આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓનો વર્ગીકરણીય અભ્યાસ કરી શકીએ છીએ. આપણે વનસ્પતિ અને પ્રાણીઓનો જો વર્ગીકરણ અભ્યાસ કરવો હોય તો એના માટે આ જૈવ વિવિધતાનું જ્ઞાન જે છે ખૂબ જ મહત્વનું છે. નિવસન તંત્રનો અભ્યાસ થઈ શકે, કોઈ પણ પ્રકારના નિવસન તંત્રનો અભ્યાસ કરવો હોય તો એ જૈવ વિવિધતાના આધારે આપણે કરી શકીએ છીએ. ત્રીજો હેતુ છે જૈવ ભૌગોલિક વિસ્તારો જે છે એનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ચોથો છે કે કેટલાક તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો કે જેને આપણે હોટસ્પોટ કહીએ છીએ, કેટલાક જૈવ વિવિધતાથી સભર એવા પ્રદેશો છે કે જે વિશિષ્ટ પ્રકારના છે, અન્ય પ્રાદેશિક પ્રદેશો કરતાં એ વિશિષ્ટ પ્રકારના છે, તો એવા હોટસ્પોટ એની ઓળખ જો આપણે કરવી હોય તો આપણે જૈવ વિવિધતા દ્વારા કરી શકીએ છીએ. આવા હોટસ્પોટ એટલે કયા? દાખલા તરીકે આપણે પશ્ચિમ ઘાટ, પૂર્વીય ઘાટ છે, આપણો હિમાલયન વિસ્તાર જે છે એ જે દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય એમેઝોનના વર્ષા જંગલો જે છે કે જે તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો છે, હોટસ્પોટ છે, એવા વિશિષ્ટ વિસ્તારો છે કે ત્યાંની જૈવ વિવિધતા જે છે એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની અને અલગ અન્ય પ્રદેશો કરતાં અલગ પ્રકારની આપણને જોવા મળે છે. જૈવ વિવિધતાની બાબતમાં આ વિસ્તારો જે છે એ ખૂબ જ સમૃદ્ધ છે. પાંચમો મુદ્દો છે કે સંરક્ષણ અંગેના કાર્યક્રમોની દરખાસ્ત જે છે એ આપણે જૈવ વિવિધતા દ્વારા કરી શકીએ છીએ. જૈવ વિવિધતાના સંરક્ષણ અંગે અથવા તેની જાળવણી અંગેના કયા કયા કાર્યક્રમો અથવા તો કઈ પદ્ધતિઓ જે છે કે જેના અમલ દ્વારા આપણે જૈવ વિવિધતાને જાળવી શકીએ એ અંગેની દરખાસ્ત કરવી હોય તો પણ આપણે જૈવ વિવિધતા દ્વારા કરી શકીએ છીએ. સંપત્તિની ગુણવત્તા આપણે સુધારી શકીએ છીએ. વૈશ્વિક નીતિ વિષયક બાબતોની જાળવણી જે છે એ પણ આપણે જૈવ વિવિધતા દ્વારા કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ જૈવ વિવિધતાના હેતુઓ છે. પછી એ વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ અભ્યાસ બાબતનું હોઈ શકે, નિવસન તંત્રના અભ્યાસ બાબતની હોઈ શકે, ભૌગોલિક વિસ્તારોના અભ્યાસ બાબત હોઈ શકે, કેટલાક હોટસ્પોટ જે છે એની ઓળખ કરવા માટેની હોઈ શકે, સંરક્ષણ અંગેના કાર્યક્રમની દરખાસ્ત બાબતનું હોઈ શકે, સંપત્તિની ગુણવત્તામાં આપણે કેવી રીતે વધારો કરી શકીએ, જે સ્ત્રોતો છે સંસાધનો જે છે એની અંદર ગુણવત્તામાં આપણે વધારો કેવી રીતે કરી શકીએ, અને વૈશ્વિક નીતિ વિષયક બાબતો જે છે એની જાળવણી જે છે આપણે જૈવ વિવિધતા દ્વારા કરી શકીએ છીએ. કારણ કે આ જૈવ વિવિધતા જે છે એ આપણા લાભ માટે છે, આપણે લાભ માટે પ્રકૃતિમાંથી ઉપાર્જન કરીએ છીએ. આપણા જે લાભો છે જીવનચક્રના જીવન દરમિયાનના એ તમામ લાભો જે છે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ.
એટલે આપણે પ્રકૃતિમાંથી એનું ઉપાર્જન કરીએ છીએ, એટલા માટે જૈવ વિવિધતા ખૂબ જ મહત્વનું છે. ગાંધીજીએ પણ લખ્યું હતું કે પ્રકૃતિ એ મનુષ્યની જરૂરિયાતો સંતોષવા માટે સક્ષમતા અથવા તો ક્ષમતા ધરાવે છે, પરંતુ તે માટે આપણે લાલસા રાખવી જોઈએ નહીં. પ્રકૃતિ આપણને ઘણું બધું આપે છે, અને દરેક પ્રકૃતિ હોય, નિવાસસ્થાન હોય, નિવસનતંત્ર હોય, અથવા તો આવું હોટસ્પોટવાળો જે વિસ્તાર હોય, એ આપણી તમામ જરૂરિયાતો સંતોષવા માટેની ક્ષમતા ધરાવતો હોય છે. પરંતુ આપણે આવા જૈવ વિવિધતા ધરાવતા જે પ્રદેશો છે, વિસ્તારો જે છે, એનો આપણી લાલસા એટલે કે એનો આપણે વધુ પડતો દુરુપયોગ કરવો જોઈએ નહીં. જૈવ વિવિધતા એવી છે કે જેને આપણે ફરીથી ઉત્પન્ન કરી શકીએ છીએ. આ જૈવ વિવિધતાનો વધારો કરવા માટે આપણે સૌ કોઈ સાથે મળીને પ્રયત્નો કરીએ તો આપણે આ જૈવ વિવિધતાને જાળવી શકીએ છીએ. એટલે આ જુદા જુદા જૈવ વિવિધતાના હેતુઓ છે કે જે જૈવ વિવિધતા માટે ખૂબ જ મહત્વના છે, જાળવવા માટેના જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે જૈવ વિવિધતા જે છે કે જે આપણા જીવનની અંદર આપણી દરેક પ્રસંગે અથવા તો આપણી આર્થિક ઉપયોગિતા અને વિકાસની અંદર ખૂબ જ મહત્વનો ફાળો આપે છે, એ અંગેનો વધુ ડિટેલપૂર્વક અભ્યાસ જે છે એ આપણે આગળ કરીએ. પૃથ્વી ઉપર પ્રવર્તમાન જાતિઓની માહિતી આપો, આપણને આવો પ્રશ્ન પૂછી શકે છે. પૃથ્વી પરની જાતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ જે છે એ આપણને IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ દ્વારા 2004ની અંદર આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જે માહિતી જે છે એ માહિતી આપણને આપવામાં આવી છે. IUCN પ્રમાણે પૃથ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી જે વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓની જે કુલ સંખ્યા છે એ લગભગ 1.5 મિલિયન કરતાં પણ વધારે છે, એટલે 15 લાખ અથવા તો 17 થી 18 લાખ કરતાં પણ વધારે છે. પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. હજુ અનેક જાતિઓ છે કે જેનું શોધ તેમજ વર્ણન થયું નથી, અને એમાંની ઘણી માત્ર ધારણાઓ જ છે. ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશો વર્ગીકરણીય સમૂહો અને જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ છે. એટલે કે સમશીતોષ્ણ અને દેશો કરતાં વર્ગીકરણ સમૂહો અને જાતિઓની શોધ જે છે એ ઉષ્ણકટિબંધ દેશોની અંદર સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ જે છે હજુ સુધી બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટક સમૂહોની જાતિ સમૃદ્ધિનો વિસ્તૃત રૂપથી અભ્યાસ કરેલ અને એમની આ આંકડાકીય તુલના જે છે એ તુલના કરેલ, અને એ તુલનાના આધારે તે વિસ્તારમાં પ્રાણીઓ તથા વનસ્પતિઓના અન્ય જૂથોનો ઉમેરો કરી પૃથ્વી ઉપરની જાતિઓ જે છે એ જાતિઓ અંગેની આપણને કેટલીક માહિતી જે છે એ માહિતી અહીંયા આગળ આપણને પ્રાપ્ત થયેલી છે. તો આ જે માહિતી જે છે એ માહિતી કે જેના આધારે આપણે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર આવા જે પ્રાણીઓ જે છે એ પ્રાણીની જાતિઓની કુલ સંખ્યાનો આપણે અંદાજ જે છે મેળવવામાં આવેલો છે. વૈજ્ઞાનિકોના અભ્યાસ દ્વારા પૃથ્વી પરની કુલ જાતિઓની સંખ્યાનો એકંદર અંદાજ જે છે એ અંદાજ લગાવવામાં આવે છે, અને આ જે અંદાજ જે છે કે જે અંતિમ અંદાજ છે કે જેના આધારે આપણે એમ કહી શકીએ કે પૃથ્વી ઉપર લગભગ 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ સુધીની આવી જાતિઓનો અંદાજ છે. રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે સચોટ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથ્વી ઉપરની જાતિઓ અંગેનો એક અંદાજ કાઢ્યો છે, અને એ વૈજ્ઞાનિકના મત મુજબ
वैश्विक जाति विविधता जे छे ए लगभग 7 मिलियन એટલે કે 70 લાખ જેટલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ છે વિશ્વની અંદર જોવા મળતી વિવિધ પ્રકારની જાતિ વિવિધતા તથા સમૃદ્ધિ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ વિશ્વની જૈવ વિવિધતા. આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનના આધારે જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશો જે છે એની આપણે વાત કરીએ. બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધારે પ્રાણીઓ છે. જ્યારે બધી વનસ્પતિઓ, પછી લીલ હોય, ફૂગ હોય, દ્વિઅંગી હોય, અનાવૃત બીજધારી હોય કે આવૃત બીજધારી વસ્તુ, તો આ બધી જ વનસ્પતિઓ સમાવેશિત, એટલે કે બધી વનસ્પતિઓને આપણે ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીમાં 22% કરતાં વધારે નથી. પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. અને આ સમૂહ કે જે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધારે છે, એનો અર્થ એ થાય કે આ ગ્રહ ઉપર દરેક 10 પ્રાણીઓએ 7 કીટકો છે. વિશ્વમાં ફૂગની કુલ જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનની જે જાતિઓ છે એને એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. એટલે એનો મતલબ થયો કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનની કુલ સંખ્યા જે છે એના કરતાં પણ ફૂગની જાતિઓની સંખ્યા વધારે છે. કેટલાક મુખ્ય વર્ગકો કે જે જાતિ સંખ્યા દર્શાવતું જૈવ વિવિધતાનું ચિત્રણ જે છે અહીં આગળ આપણને આકૃતિની અંદર બતાવ્યું છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રાણીઓ તથા વનસ્પતિઓ જેવા વિવિધ પ્રકારના જે વર્ગકો છે અથવા તો જે સમૂહો છે એની અંદર જાતિની સંખ્યા જે છે એ કેવા પ્રકારે આવેલી છે આપણને અહીં આગળ બતાવ્યું છે. તમે જોઈ શકો છો કે અહીં આગળ અપૃષ્ઠવંશીઓની અંદર સૌથી વધારે પ્રમાણમાં કીટકોની જાતિઓ જે છે જોવા, ત્યાર પછી અન્ય પ્રાણી સમુદાયો આવે, ત્યાર પછી મૃદુકાય આવે અને સ્તર કવચી આવે. એવી જ રીતે પૃષ્ઠવંશીઓની અંદર વાત કરીએ તો સૌથી વધારે સંખ્યામાં મત્સ્ય અથવા તો માછલીઓ છે. ત્યાર પછી સરીસૃપો અને ઉભયજીવી આવે, પક્ષીઓ આવે અને સસ્તનો આવે. એ રીતે આપણે વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ તો વનસ્પતિઓની અંદર સૌથી વધારે મોટા પ્રમાણમાં આપણને ફૂગ અને આવૃત બીજધારી વનસ્પતિઓનું માત્ર પ્રમાણ જે છે જોવા મળે છે. અને ત્યાર પછી લીલ, દ્વિઅંગી અને લાયકેન્સ જેવી જાતિઓનું પ્રમાણ જે છે આપણને જોવા મળે છે. તો આ છે વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કે જે અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિ જાતિઓના જે વર્ગકો છે એ વર્ગકોની પ્રમાણસર સંખ્યા આપણને બતાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે આપણને માહિતી આપવામાં આવી છે એ અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિઓ વિશેની છે, પરંતુ આપણને આદિકોષ કેન્દ્રીય સજીવ વિશેની કોઈ માહિતી આમાંથી મળતી નથી. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આદિકોષ કેન્દ્રીયોની સંખ્યા માપવા માટે કયો માપદંડ લઈ શકાય. આપણે જો આદિકોષ કેન્દ્રીયોની સંખ્યા જાણવી હોય તો એના માટેના કયા આધારો છે એ આધારો આપણે લઈ શકીએ. તો અહીંયા આગળ આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ પણ સંખ્યા જે છે એ આપણને ઉપરોક્ત ચિત્રણની અંદર આપતું નથી. જીવશાસ્ત્રીઓને ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા જે છે એ કેટલી હોઈ શકે. હવે અહીં સમસ્યા એ છે કે આપણે જે અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિઓના વર્ગીકરણ માટેની જે પરંપરાગત પદ્ધતિઓ જે છે એ પદ્ધતિની વર્ગીકરણની રીતો જે છે જેના દ્વારા સૂક્ષ્મ જીવોને ઓળખવા માટે શક્ય નથી.
એટલે કે સૂક્ષ્મજીવોને ઓળખવા માટે આ પદ્ધતિઓ જે છે વર્ગીકરણની એ યોગ્ય કે ઉચિત નથી. અને ઘણી જાતિઓ એવું છે કે જેનું પ્રયોગશાળાની અંદર સંવર્ધન કરવું પણ શક્ય નથી. જો આ સમૂહની જાતિઓના વર્ણનને આપણે કરવો હોય તો એના માટે આપણે પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિઓના બદલે આપણે જૈવ રાસાયણિક પદ્ધતિ, બાયોકેમિકલ અથવા તો આણ્વિક મોલેક્યુલર વર્ગીકરણની પદ્ધતિઓ જે છે અથવા માપદંડો છે એ જો અપનાવવામાં આવે તો આપણે આ આદિકોષ કેન્દ્રીય જાતિઓ જે છે એની વિવિધતા લાખોમાં પહોંચી શકે એટલી હોઈ શકે છે. એટલે અહીંયા આગળ આપણે જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ અથવા તો માપદંડ છે એ માપદંડો લઈ અને આપણે વિશ્વની અંદર જોવા મળતી જાતિઓની સંખ્યા અથવા પ્રમાણ જે છે એ પ્રમાણ અંગેનો આપણે અભ્યાસ કરી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વિશ્વની જૈવ વિવિધતા અથવા તો પૃથ્વીની જૈવ વિવિધતા. અહીંયા આગળ આપણે પ્રશ્ન પર તમને પૂછે કે ભાઈ પૃથ્વીની જૈવ વિવિધતા જણાવો અથવા તો વિશ્વની જૈવ વિવિધતા જણાવો, તો તમે આ મુદ્દો જે છે એની અંદર વર્ણવી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ ભારતની જૈવ વિવિધતા. પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતની જૈવ વિવિધતા જણાવો અથવા તો એમ પૂછે રાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધતા જણાવો. તો ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તાર જે છે એ જમીન વિસ્તારના માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે. એટલે કે વિશ્વનો જે કુલ જમીન વિસ્તાર છે એમાં ભારતની અંદર કેટલો છે? 2.4%. પરંતુ ભારતની વૈશ્વિક જાતિ વિવિધતા જે છે એ પ્રભાવશાળી રીતે 8.1% જેટલી છે. અને એના જ કારણે ભારત વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો જે છે એ દેશો પૈકીનો એક દેશ છે. એટલે વિશ્વની અંદર 12 એવા દેશો છે કે જે જૈવ વિવિધતા ધરાવે છે અને એમાંનો આપણો દેશ ભારત એક છે. ભારતની અંદર લગભગ 45,000 જેટલી વનસ્પતિઓ અને એના કરતાં 2 ગણાથી પણ વધારે પ્રાણીઓની જાતિઓ, એટલે લગભગ 86,874 જેટલી પ્રાણીઓની જે જાતિઓ જે છે એની નોંધણી કરાઈ છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવંત જાતિઓની શોધ અને એના નામ આપવાના હજુ બાકી છે. જો આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજને ધ્યાનમાં લઈએ અથવા તો સ્વીકારીએ તો હજુ સુધી માત્ર કુલ જાતિઓના ફક્ત 22% જાતિઓની જ શોધ કરાઈ છે અથવા તો શોધ કરી શક્યા છીએ. ભારતમાં આ વિવિધતાની સંખ્યા જે છે એ માટેના ટકાવારીનો અમલનો આપણે જો અંદાજ લગાવીએ તો એ 1,00,000થી વધારે વનસ્પતિની જાતિઓ તથા 3,00,000થી વધારે પ્રાણી જાતિઓની શોધ અને વર્ણન જે છે આપણે કરવાનું બાકી છે. એટલે કે 1,00,000 જેટલી વનસ્પતિની જાતિઓ અથવા તેનાથી વધારે અને 3,00,000 કરતાં પણ વધારે પ્રાણી જાતિઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. આટલું જ નહીં, હજુ પણ આપણે ભારતની જે વિવિધતા અંગેની વાત કરીએ તો ભારત વનસ્પતિ સમૂહ જે છે એક મહત્વનું લક્ષણ એ છે કે પોતાની જે આજુબાજુના દેશો છે એ દેશો કરતાં બધા જ વનસ્પતિ સમૂહોનું સંગમ સ્થાન છે ભારત છે. ભારતની અંદર આપણે જોઈએ તો પુષ્પધારી વનસ્પતિઓનું જે સમૂહ જે છે એ લગભગ 5,000 જાતિઓનું જન્મસ્થળ જે છે એ આપણો દેશ ભારત છે. ભારતની અંદર એવી 5,000 જેટલી જાતિઓ છે કે જે પુષ્પધારી વનસ્પતિ સમૂહો ધરાવે છે, એનું જન્મસ્થળ ભારત છે. ઘાસની લગભગ 100 જેટલી જાતિઓ આપણને ભારતની અંદર જોવા મળે છે. આપણે કીટકો, ઉભયજીવી, સરીસૃપ, પક્ષીઓ અને સસ્તનની જાતિઓમાં આટલા જ સમૃદ્ધ હોવાના કારણે ખૂબ જ વધારે આર્થિક ક્ષમતા વિશ્વની અંદર આપણે ધરાવીએ છીએ. ખેતીલાયક વનસ્પતિઓ જે છે એની વિવિધતા પણ ભારતની અંદર ઘણી બધી જોવા મળે છે. વિશ્વના જુદા જુદા જે 12 દેશો છે એ 12 દેશો પૈકી પરંપરાગત પાકોની વેરાયટીમાં ભારત જે છે એ
પ્રથમ ક્રમાંકે આવે છે. કેટલાક વનસ્પતિઓના જે પરંપરાગત પાકોની વેરાયટીમાં ભારત કયો છે? પ્રથમ ક્રમાંકે છે. 12 દેશોમાંથી પહેલા નંબર હોય છે. અને ખેતીવાડીની જાતિઓમાં 7મા ક્રમાંકે આપણો દેશ જે છે રહેલો છે. તો આવી જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતા આપણા ભારત દેશની છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય પણ અન્ય કેટલીક વૈશ્વિક માહિતી જે છે જૈવ વિવિધતા અંગેની એ ભારતની અંદર જોવા મળે છે. ભારત એ 166 પાકોની વનસ્પતિઓનું શું છે? ઉદ્ભવ સ્થાન છે. અને ઉછેરવામાં આવતી પાકો જે છે એ પાકો સંબંધિત 320 જંગલી જાતિઓનું ઉદ્ભવ સ્થાન છે. ઉછેરવામાં આવતા જે પાકો જે છે એમાંની 320 જેટલી જંગલી જાતિઓનું ઉદ્ભવ સ્થાન જો કોઈ હોય તો એ છે આપણો દેશ. અત્યારે ભારતની અંદર ઉછેરવામાં આવતી વનસ્પતિઓની લગભગ 30,000 થી 50,000 જેટલી વેરાયટીઓ અથવા તો જાતિઓ આપણને જોવા મળે છે. ભારતની અંદર જોવા મળતી કુલ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓની 4,000 થી પણ વધારે જાતિઓનો ઔષધો તરીકે ઉપયોગી જાતિઓ છે. એટલે કે 4,000 જેટલી પણ વધારે જાતિઓમાંથી આપણે ઔષધિઓ મેળવી શકીએ છીએ. 3,000 ઉપરાંત જાતિઓ જે છે જે ખોરાક તરીકે ઉપયોગી છે. 500 જાતિઓમાંથી રેસાઓ જે છે પ્રાપ્ત કરવામાં આવે છે. 400 જેટલી જાતિઓ એવી છે કે જેનો ઘાસચારા તરીકે ઉપયોગી છે. 300 જાતિઓમાંથી આપણે ગુંદર પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે 300 જાતિઓ એવી છે કે જેમાંથી આપણને ગુંદર જેવી આપણને આર્થિક ઉપાર્જન ધરાવતી પેદાશો જે છે પેદાશો મળે છે. 500 જાતિઓ એવી છે કે જેમાંથી આપણે આવશ્યક તેલો અને અત્તર એની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. ભારત એ ચોખા, શેરડી, કેળા, ચા, કેરી, કાકડી, લીંબુ, વાલ, શણ, ઈલચી, કાળા મળી, આદુ, હળદર, ખાદ્ય કંદ, વાંસ અને ફણસ જેવી વનસ્પતિઓના ઉછેર માટેનું કેવું છે? પાયાનું કેન્દ્ર છે. આ ઉપરાંત બટાટા, મકાઈ, તલ, સોયાબીનના ઉછેર માટે બીજા દરજ્જાનું કેન્દ્ર એ આપણો ભારત દેશ છે. એટલું જ નહીં, ભારત દરિયાઈ જૈવ વિવિધતાની અંદર પણ સમૃદ્ધ છે. ભારત 7,500 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે. અને આ દરિયા કિનારામાં આપણને મેંગ્રુવ્ઝ, પરવાળા, ખાડી પ્રદેશો, ખારા પાણીના સરોવરો વગેરે જેવા ખૂબ જ ઉત્પાદકીય નિવસન તંત્રો ધરાવે છે. અહીંયા આગળ આપણને મેંગ્રુવ્ઝની 45 જેટલી જાતિઓ અને પરવાળાની 341 જેટલી જાતિઓ જે છે એ આપણા દેશની અંદર નોંધવામાં આવેલી છે અથવા તો મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા દેશની જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતા વિશ્વની અંદર ખૂબ જ સમૃદ્ધ છે. અને વિશ્વના બહાર જે જૈવ વિવિધતા ધરાવતા દેશો છે એ દેશો પૈકીનો આપણો આ ભારત દેશ છે કે જેમાં આપણને આટલી ખૂબ જ મોટા પ્રમાણમાં જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતા જોવા મળે છે. તો આ ભારતની જૈવ વિવિધતા જે છે એની આપણે વાત કરીએ.